100 મહિલા સાયકલિસ્ટ સાથે યુએસએફની વાર્ષિક સાયકલોથન અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે યોજાઈ. ભારતમાં સાયકલને ગરીબ માણસનું પરિવહન, ધનવાનોનો શોખ અને વૃદ્ધા માટે સ્વાસ્થ્ય પ્રદાન કરતી પ્રવૃત્તિ તરીકે ગણવામાં આવે છે. ઉદયન કેર સાયકલિંગ વિશે જાગૃતતા લાવવામાં આવી રહી છે ત્યારે તે જાગૃતિ લાવવા માંગે છે, કારણ કે તે અનેક રોગો માટે શ્રેષ્ઠ કસરત સાયકલ છે. આપણે ઓટોમોબાઈલના બિનજરૂરી અને અતિશય ઉપયોગથી ઈંધણ બાળી રહ્યા છીએ અને માત્ર એક સાયકલ પરના અમારા મૂળભૂત કાર્યોને ઘટાડીને આપણે કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનને ઓછું કરીને આ રીતે સ્વચ્છ અને હરિત વાતાવરણમાં મોટો ફાળો આપી શકીએ એમ છે સાયકલિંગ દ્વારા. આ હેતુ સાથે અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ ખાતે સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 100 મહિલા સાયકલિસ્ટે ભાગ લીધો હતો. આ તમામ સહભાગી શાલિનીઓનો ઉદયન કેરના માધ્યમથી વિજયભાઈ પટેલ દ્વારા 100 રૂપિયા પ્રતિ કિલોમીટર દરે આપી મદદ અને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. સાયક્લોથોન 40 કિલોમીટરના ટ્રેકનો હતો, જે શાહીબાગ સુભાષ બ્રિજ રિવરફ્રન્ટથી શરૂ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે યુએસએફ અમદાવાદ ચેપ્ટરના કન્વીનર મોનલ શાહ, વિજય પટેલ અને અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા. હેલો, હજી પાછળ જ બધા બને ત્યાં સુધી આ બાજુ લેફ્ટ સાઈડ કોઈ બધાને સાયકલ થઈ ગયું. ઓકે, સો વિજય સર, વી વુડ લાઈક ટુ એડ્રેસ ઓલ ચાલી ઓલ ચાલી on behalf of Udayan Care, please. First of all, congratulations for being a participant, right? It's important that you participate. Okay, so Vijay sir, we would like to address all challenges, all challenges on behalf of Udayan Care, please. First of all, congratulations for being a participant, right? It's important that you participate. Main Vandana hu. और हम लोग ये जो प्रोग्राम कर रहे हैं, हमारा ये सपना है कि ये लड़कियों को बहुत होशियार है, इनको अपॉर्चुनिटी में नहीं मिलती है लाइफ में, तो इनका हाथ पकड़कर हम इनको सपोर्ट करते हैं हर तरीके से, जो कि ये अच्छे नागरिक बने, अच्छे ह्यूमन बीइंग्स बने, अपने लाइफ को चेंज कर सके, अपने परिवार के लाइफ को चेंज कर सके, बहुत आगे बढ़े और पूरी कम्युनिटी को चेंज करें. इनमें सर्विस की भावना भी डालते हैं और वैल्यूज़ भी डालते हैं. ये प्रोग्राम में एक्सपोजर है हर तरह का कि वो सीखे, नहीं तो लड़कियां जो नॉर्मली अंडर प्रिविलेज होती हैं वो सीमित रह जाती है, उनके सपने ही उनको नहीं पता होते क्या है, तो इससे उनके जीवन को परिवर्तन करने का हमारा अभिप्राय. ઉદ્યાન શાલિની પ્રોગ્રામ એક એનજીઓ છે. ઉદ્યાન શાલિની પ્રોગ્રામ એક એનજીઓ છે જે ગર્લ્સ એમ્પાવરમેન્ટ માટે કામ કરે છે, અને આ સાયક્લોથોન છોકરીઓની સરસ હેલ્થ માટે, ફિટનેસ માટે અને એક સરસ એક્ટિવિટી માટે એનું આયોજન કરવામાં આવ્યું છે, જે અમારી આ ફર્સ્ટ એન્યુઅલ ઇવેન્ટ છે. અમદાવાદ ચેપ્ટર ઉદ્યાન શાલિનીને 1 વર્ષ પૂરું થાય છે. શ્રી વિજયભાઈ પટેલ જે ફર્સ્ટ બેચના ડોનર છે, એમને અમેરિકામાં રહી અને સાયકલિંગ થ્રુ ફંડ રેઝ કર્યા હતા, અને એ હેતુ પાછળ અહીંયા આપણે આ સાયક્લોથોનનું આયોજન કર્યું છે. આજે કેટલી છોકરીઓ આજે સાયકલનો ભાગ લીધો અને ખાસ મેસેજ શું આપશે? 60 છોકરીઓએ આજે સાયક્લોથોનમાં પાર્ટ લીધો છે, અને એ લોકોનો મેસેજ છે પેડલ અપ એન્ડ રેઝ અપ. પેડલ અપ એટલે દરેક છોકરીઓ પેડલ કરશે, રેઝ અપ પેડલિંગથી જે પૈસા એ લોકો આજે 40 કિલોમીટર સાયકલિંગ કરશે, તો જે ડોનર્સ છે એ લોકો એના ડબલ મેચ કરી અને એટલા જ પૈસા આના પાછળ રેઝ કરશે. એટલે પેડલ અપ દે આર ગિવિંગ 100, પેડલ અપ રેઝ અપ એવો મેસેજ છે. શાલિનીને અમે 11th સ્ટાન્ડર્ડમાં પ્રોગ્રામમાં લઈએ છીએ,
દરેક ગવર્મેન્ટ સ્કૂલ્સમાં અમે અપ્રોચ કરીએ છીએ, ત્યાંથી જે આર્થિક રીતે જેમના પરિવારને સહાય જોઈતો હોય એવી છોકરીઓ, જેમને ભણવા માટે ખૂબ ઇન્ટરેસ્ટ હોય એવી છોકરીઓ આ પ્રોગ્રામમાં આવે છે, એક્ઝામ્સ આપે છે, એમના પેરેન્ટ્સ સાથે અમે ઇન્ટરવ્યૂ કરીએ છીએ. 6 વર્ષ સુધી એ લોકો આ પ્રોગ્રામની અંદર રહે છે, જેની અંદર અમે દરેક દીકરીને એક મેન્ટર આપીએ છીએ, એજ્યુકેશન માટેની સ્કોલરશીપ આપીએ છીએ અને આખું એમનું માર્ગદર્શન કરીએ છીએ કેરિયર માટે, એમ્પ્લોયેબિલિટી માટે. એટલે આ પ્રોગ્રામ બહુ જ સરસ પ્રોગ્રામ છે અને ઇન્ડિયાના 33 જુદા જુદા સિટીઝમાં ચાલી રહ્યો છે અને 18 વર્ષથી આ પ્રોગ્રામ આપણા ભારત દેશમાં ચાલે છે અને એને ઉદ્યાન શાલિની પ્રોગ્રામ તરીકે ઓળખાય છે અને દરેક છોકરી જે આ પ્રોગ્રામમાં છે એને અમે શાલિનીની ઓળખ આપીએ છીએ. અમારા